ત્રીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ નશાબંધી દ્વારા ઉજવણી કરવામાં આવી. દારૂથી આત્માનો વિનાશ થાય છે, દારૂની પાછળ દીવાનાપણું, વ્યભિચાર, જુગાર વગેરે આવે છે. જે આપણે દારૂની બુરી ટેવમાંથી પ્રજાને છોડાવી શકીએ તો તેને એક જેલમાંથી છોડાવ્યા બરાબર છે. બીજી ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ હોય, બધાએ ઉજવણી કરી છે. વલસાડના ગાંધી લાઇબ્રેરી પાસે આવેલી ગાંધી બાપુની પ્રતિમા હોય ત્યાં સવારથી જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ આવીને ફૂલહાર તથા સૂતરની આંટી પહેરાવીને 2 મિનિટનું મૌન પાડીને ઉજવણી કરી છે. વલસાડના નશાબંધીના SP જિજ્ઞેશભાઈ તન્ના સાહેબ તથા પોલીસ કોન્સ્ટેબલ ગણપતભાઈ કુકણા, મહેશભાઈ પટેલ તેમના સ્ટાફ સાથે વલસાડના ગાંધી લાઇબ્રેરી પાસે આવેલા ગાંધીજીની પ્રતિમાને ઉપર ફૂલહાર કરી તથા સૂતરની આંટી પહેરાવીને ઉજવણી કરી હતી. જ્યારે વલસાડ નજીકના ધરાસણા પાસે આવેલા મીઠા સત્યાગ્રહ સ્મારક પાસે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં નશાબંધી દ્વારા તારીખ 2/10/2021થી 8/10/2021 સુધી વલસાડ જિલ્લાના તાલુકામાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં રેલી, નાટકો, વિવિધ પ્રકારના પ્રોગ્રામના માધ્યમથી બધાને નશાથી દૂર કરી શકાય એવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે. ગાંધીનગર એમના નેતૃત્વ હેઠળ આ 7 દિવસ આખા સપ્તાહ દરમિયાન વલસાડ જિલ્લામાં નશાબંધીના આબકારી અધિક્ષક કચેરી દ્વારા વિવિધ પ્રોગ્રામો અલગ અલગ તાલુકામાં રાખવામાં આવ્યા છે, જેમાં રેલી, નાટકો, જાગૃતિ માટે વિવિધ પ્રકારના પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે કે જેથી લોકો નશાબંધી માટે જાગૃત થાય અને પૂજ્ય બાપુની જે વિચારધારા હતી એને આપણે વધારે ને વધારે અમલવારી કરી શકીએ. બધાને હું આપના માધ્યમથી એ જ કહેવા માંગીશ કે આપ લોકો છે એ નશા, તમામ પ્રકારના નશાથી દૂર રહો. અત્યારે ખાસ કરીને યુથમાં ડ્રગ્સ આ તે જે સેવનનું એક ચલણ, આ બધી ટીવી સિરિયલો, સિરીઝ, આ બધું જોઈને જે ચાલ્યું છે એને જે મા બાપ છે એના પ્રત્યે જાગૃત થાય અને આ દૂષણમાંથી આપણો સમાજ છે એ મુક્ત થાય એવો હું સંદેશ આપું છું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી